नमस्कार विद्यार्थी मित्रों, अरविंद जीवाबाई प्राथमिक शाळाना ऑनलाइन एज्युकेशन में आपनुं स्वागत छे। धोरण 6 विषय विज्ञान प्रकरण 3 रेशाथी कापड़ सुधी। आगळ आपणे रेशा विषयनी समजूती मेळवी गया। हवे रेशाओनी अंदर पण बे प्रकार होय छे, कुदरती रेशा अने कृत्रिम रेशा। तो सौ प्रथम आपणे हवे कुदरती रेशा विषे अभ्यास करीशुं। तो सूतर छे, एटले के कापड़ आपणे जोईए छे, सण छे, सणना कोथळा होय छे, रेशम छे, रेशमनी साड़ी होय छे, ऊन, ऊनना स्वेटर होय छे, ए वगैरे रेशाओ छे। ए पोते वनस्पति अने प्राणीओ ए बन्नेमां विभाजन पामेला होय छे। तो हवे आपणे ए जोईए छे के कया वनस्पति रेशा छे अने कया प्राणीज रेशा छे। तो आ बधाने आपणे कुदरती रेशा तरीके कहीए छीए, बराबर छे। तो सूतर अने सण छे ए बन्ने वनस्पतिमांथी मेळवामां आवता होय छे, तेथी तेने आपणे वनस्पति रेशा तरीके ओळखीए छीए। कारण के तेना वृक्ष उपर जेनो छोड़ उत्पन्न थाय छे, बराबर छे। तो आम आपणे कुदरती रेशामां वनस्पति रेशा तरीके ओळखीए तो सूतर अने सण तरीके ओळखवामां आवे छे। ऊन छे अने रेशम छे ए बन्ने ए प्राणीज रेशा तरीके ओळखीए छे। कारण के ए बधा प्राणीमांथी आपणने मळे छे। ऊन आपणने विविध प्रकारना ઘેટા, બકરા, બીજા અન્ય પ્રાણીઓમાંથી જે રૂવાંટી આપતા પ્રાણીઓ છે એમાંથી પ્રાપ્ત થતા હોય છે। રેશમના કીડા હોય છે, એનો કોસેટો બનાવવામાં આવે છે, એમાંથી આપણને રેશમના તાર પ્રાપ્ત થાય છે અને એમાંથી આપણે કાપડ બનાવી શકતા હોઈએ છીએ। મેં આગળ વાત કરી એ પ્રમાણે ઘેટા અને બકરાની રૂવાંટીમાંથી ઊન મેળવવામાં આવે છે। બીજા અન્ય પણ પ્રાણીઓ હોય છે પર્વતીય પ્રદેશોના, એ બધા જ પર્વતીય પ્રદેશોમાંથી મળતા જે પ્રાણીઓ છે એના શરીર ઉપર રૂવાંટી હોય છે અને આપણે ઊન તરીકે એનો ઉપયોગ કરીએ છીએ। તેમાં સસલા હોય છે, યાક હોય છે, બરાબર છે, ઊંટ છે, એ વિવિધ પ્રકારના જે વાળવાળા ધરાવતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો પણ આપણે વિવિધ પ્રકારે એનો ઊન તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે। સસલા, યાક અને ઊંટ એને એ પણ રૂવાંટી ધરાવતા હોય છે, એમનો પણ આપણે રેશા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ। તેમજ રેશમના, મેં કીધું એ પ્રમાણે કે રેશમના કીડા હોય છે અને રેશમના કીડાઓમાંથી કોસેટો બનાવવામાં આવે છે અને એ કોસેટોને ખેંચીને એમાંથી તાર મેળવવામાં આવતા હોય છે, બરાબર છે। અને વિવિધ પ્રકારના રેશાઓમાંથી આપણે એનું કાપડ બનાવી શકાતા હોય છે। હવે જોઈએ સિન્થેટિક રેશા। તો હજારો વર્ષો સુધી આપણે કાપડ બનાવવા માટે ફક્ત અને કુદરતી રેશાઓનો જ ઉપયોગ કરતા હતા, પરંતુ આપણે બધા જાણીએ છીએ દિવસે દિવસે જનસંખ્યા, લોકો દેશ વિદેશની વિશ્વની જનસંખ્યા વધતી જતી હોય છે, તો એના સામે આપણે કુદરતી રેશાઓનો ઉપયોગ કરી શકતા નથી અને દિવસે દિવસે મોંઘું પણ થતું જતું હોય છે। માટે હવે આપણે સિન્થેટિક રેશાઓનો ઉપયોગ કરવો જોઈએ। સિન્થેટિક રેશા એટલે એક પ્રકારના કૃત્રિમ પ્રકારના રેશા હોય છે। તો છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ આપણે રેશા બનાવવામાં આવતા હોય છે, બરાબર છે। કેટલાક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરી કોઈ પદાર્થો ઉપર, અન્ય પદાર્થો પર રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને તેમાંથી આપણે પણ જે સિન્થેટિક રેશા છે એ સિન્થેટિક રેશા બનાવવામાં આવે છે, બરાબર છે। તો આમ આપણે વિવિધ પ્રકારના રેશાઓ એના દ્વારા બનાવી શકતા હોઈએ છીએ। તો આવા રેશાઓને આપણે સિન્થેટિક રેશા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। તો જે આપણને રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે રેશાઓ બનાવવામાં આવે છે તેને સિન્થેટિક રેશા તરીકે ઓળખવામાં આવતા હોય છે। સિન્થેટિક રેશાઓના આપણે ઉદાહરણ કેટલાક જોઈએ છે, તો તેમાં પોલિએસ્ટર છે, નાયલોન છે, એક્રેલિક છે, બરાબર છે। આ બધા જ આપણે દરરોજના રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ। નાયલોનના દોરા હોય છે, એક્રેલિક એક પ્રકારનો ઊન જેવું આપણને દેખાતું હોય છે, બરાબર છે। તો પોલિએસ્ટરના પણ કેટલાક કાપડ હોય છે, એનો પણ આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરતા હોય છે। તો આ હતા આપણા સિન્થેટિક રેશા। હવે વાત કરીએ વાનસ્પતિક રેશા, એટલે કે વનસ્પતિમાંથી કયા રેશાઓ મળે છે। તો
तो सौ प्रथम आपणे कपास विषे जोईए। आ उपरांत सण पण आपणने मळतुं હોય છે, પરંતુ હવે આપણે પહેલાં કપાસ વિશે જોઈએ। તો કપાસને ખેતરમાં ઉગાડવામાં આવે છે, આપણે બધા જાણીએ છીએ કે કપાસને આપણે ખેતરમાં જ ઉગાડીએ છીએ। કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીનમાં અને ઉષ્ણ તાપમાન, જ્યાં ગરમીનું પ્રમાણ થોડું વધારે હોય એવા તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવતી હોય છે કપાસને। કપાસ આપણા દેશના ઘણા બધા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે, બીજા રાજ્યોમાં બરાબર છે, રાજસ્થાન, અન્ય બીજા રાજ્યોમાં પણ, મહારાષ્ટ્ર બરાબર, અન્ય બીજા રાજ્યોમાં પણ આપણે ઉગાડી શકતા હોઈએ છીએ। કપાસનો છોડ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે એમાં ફળ આવે છે, એ ફળને આપણે જીંડવા તરીકે ઓળખીએ છીએ। લગભગ લીંબુના કદના જેવા હોય છે, જે જીંડવા મળતા હોય છે, જે ફળ હોય છે આપણને લીંબુ જેટલા કદના આપણને જોવા મળતા હોય છે। પછી આ જે છોડ છે પરિપક્વ થાય છે, પરિપક્વ થતાં એના પર રહેલા જે ફળ છે એટલે કે જીંડવા છે, એ જીંડવા ફાટી જાય છે, અને ફાટી જવાને કારણે કપાસના રેસાથી માંથી દંકાયેલા જે બીજ છે એ બીજ દેખાતા હોય છે, બરાબર છે। ત્યાર પછી આ જીંડવામાંથી સામાન્ય રીતે આપણે રૂને હાથ વડે ઢાંકવામાં આવે છે, બરાબર છે, કાઢવામાં આવતું હોય છે, બરાબર। હવે જે જીંડવામાંથી જે ફૂટી જાય છે, તો ફૂટવાને કારણે એમાંથી રૂ નીકળે છે અને રૂને એમાંથી કાઢવામાં આવે છે હાથ વડે। ત્યારબાદ પિંજણ દ્વારા પણ રૂને બીજની અલગ કરવામાં આવે છે। પિંજણ દ્વારા પણ અલગ પ્રકારનું એક સાધન હોય છે, એની મદદથી પણ આપણે રૂ હોય છે તો રૂની સાથે બીજ પણ આવતા હોય છે અંદર જીંડવામાંથી, તો એને પણ દૂર કરવા માટે આપણે પિંજણનો ઉપયોગ કરીએ છીએ અને બીજ દૂર થઈ જાય છે અને રૂ પણ આપણને અલગ પડી જતું હોય છે। આ રીતે રૂને જે પિંજવું તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। તો જે આપણને રૂને આપણે અલગ કરીએ છીએ તો એને આપણે આ પદ્ધતિને પિંજવું તરીકે કહેવામાં આવે છે। પહેલાંના જમાનામાં રૂને હાથ વડે પિંજવામાં આવતું હતું, બરાબર છે। પહેલાંનો જે સમય હતો તો એની અંદર કોઈ પ્રકારના સાધનો હતા નહીં, તો એને હાથ વડે રૂને અને જે બીજ છે એ બીજને જીંડવામાંથી છૂટા પાડવામાં આવતા હતા અને બીજને અલગ કરવામાં આવે અને સાથે સાથે જે રૂ છે એને રૂને પણ આપણે અલગ કરી શકતા હતા। આજકાલ જોવા માટે યંત્રોની જરૂર પડતી હોય છે, બરાબર છે। આ બધી જો પ્રક્રિયા કરવી હોય તો આજકાલ પદ્ધતિ માટે વિવિધ પ્રકારના યંત્રોની આપણને જરૂર પડતી હોય છે। તો આજે આટલું રાખીએ છીએ, આભાર।